સ્વસ્થ અને તંદુરસ્તમય સમાજના નિર્માણ માટે ગુજરાત રાજ્ય સરકારના બાળ અને મહિલા વિકાસ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવીને જરૂરિયાતમંદ સુધી વિવિધ લાભો પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। રાજ્ય સરકાર દ્વારા પોષણ માસની ઉજવણી સંદર્ભમાં સર્ગભા ધાત્રી માતાઓ અને કિશોરીઓને પોષણ સ્તરમાં સુધારો લાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। તંદુરસ્ત માતા તંદુરસ્ત બાળકને જન્મ આપે છે, ત્યારે બાળ વિકાસ યોજનાઓનો મુખ્ય હેતુ માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધારો લાવવાનો છે, જેના પરિણામો પણ મળી રહ્યા છે। ત્યારે દાહોદ જિલ્લામાં ICDS વિભાગ દ્વારા ચાલી રહેલી વિવિધ પોષણ યોજનાઓ થકી અહીંની લાભાર્થી સર્ગભા અને ધાત્રી માતાઓને એનિમિયા સહિત પોષણને લગતી સમસ્યાઓ દૂર થઈ છે અને પોષણયુક્ત આહાર મળતા માતાઓ અને બાળકો તંદુરસ્ત બન્યા છે। પરિણામે માતા અને બાળકના મૃત્યુદરનું પ્રમાણ પણ ઘટ્યું છે। ત્યારે જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતેલા આંગણવાડી ગામના માતૃશક્તિ યોજનાના લાભાર્થી વનિતાબેન રણજીતભાઈ રાવતે જણાવે છે કે આંગણવાડીને કારણે આંગણવાડી ખાતે પીરસાતા પોષણયુક્ત આહારમાં થેપલા, દાળ ભાત, શાક, લાપસી, શીરો, રોટલી, ખીચડી, ચણા, દાળ વગારેલ ભાત સહિતની વાનગીઓ બપોરના ભોજનમાં માતાઓને ગરમા ગરમ અહીં આંગણવાડી ખાતે જ બનાવીને પીરસવામાં આવે છે। આંગણવાડી ખાતે મળતા પોષણયુક્ત આહાર અને આયરન ગોળીઓ સહિત લેવાતી સંભાળના કારણે મારા બાળક અને હું પોતે તંદુરસ્તમય જીવન વિતાવીએ છીએ। વનિતાબેન રાજ્ય સરકારના ICDS વિભાગની વિવિધ પોષણ યોજનાઓ માટે સરકારનો આભાર માને છે। દેવગઢ બારિયા ઘટક એકમાં અંતેલા સેજામાં ફરજ બજાવતા મુખ્ય સેવિકા જ્યોતિ બેલવિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુપોષિત સશક્ત અને સાક્ષર ભારતની થીમ સાથે આંગણવાડી કેન્દ્રોમાં ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં માતૃશક્તિ, પૂર્ણાશક્તિ, બાલશક્તિમાંથી અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે, તેનું ગ્રામજનો સામે પ્રદર્શન કરવામાં આવે છે, જેનાથી ગ્રામજનો અવનવી વાનગીઓથી અવગત થાય છે। આ ઉપરાંત આંગણવાડીમાં બાળકોનું દર મહિને વજન અને ઊંચાઈ કરવામાં આવે છે। સર્ગભા અને ધાત્રી માતાઓની દર 3 માસે લોહીની ટકાવારીની પણ તપાસ કરવામાં આવે છે। સર્ગભા અને ધાત્રી માતાઓને પોષણ સુધા યોજના હેઠળ પૌષ્ટિક આહાર આપવામાં આવે છે। તો તાલુકાના CDPO MV જોસેફે જણાવ્યું હતું કે જિલ્લામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દેવગઢ બારિયા તાલુકાની વિવિધ આંગણવાડી કેન્દ્રો પર જનજાગૃતિ લક્ષી પ્રવૃત્તિ કરવામાં આવે છે। સિવાય પોષણ સુધા યોજના પણ ચાલી રહી છે, જેમાં સર્ગભા અને ધાત્રી માતાઓને દરરોજ પોષણક્ષમ ભોજન આપવામાં આવે છે। આ સાથે આયરન અને કેલ્શિયમની ગોળીઓ તેમજ આરોગ્ય અને પોષણ અંગે શિક્ષણ પણ આપવામાં આવે છે, જેનાથી પોષણ સ્તર અને જ્યારે બાળક જન્મે ત્યારે એમના પોષણ સ્તરમાં સુધારો થાય। તદઉપરાંત દૂધ સંજીવની યોજના કાર્યરત છે, બાળકોને ખાસ કરીને રોજ ફ્લેવર મિલ્ક આપવામાં આવે છે। આ બધી પોષણ ટ્રેકરની એન્ટ્રી કરવામાં આવે છે। આ યોજના થકી સહી પોષણ દેશ રોશનનું સૂત્ર ચરિતાર્થ થઈ રહ્યું છે। મારું નામ જ્યોતિ બલેવિયા છે, હું દેવગઢ વારિયા ઘટક એકમાં અંતેલા સેજામાં મુખ્ય સેવિકા તરીકે ફરજ બજાવું છું। હાલમાં આપણે 6ઠા પોષણ માસની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે સુપોષિત, સશક્ત અને સાક્ષર ભારતની થીમ સાથે આંગણવાડી પર અલગ અલગ ઉજવણીઓ કરવામાં આવી રહી છે, જેમાં આપણે THRમાંથી માતૃશક્તિ, પૂર્ણાશક્તિ અને બાળશક્તિમાંથી અલગ અલગ વાનગીઓ બનાવીએ છીએ, તેનું ગ્રામજનો સામે પ્રદર્શન કરીએ છીએ, જેનાથી ગ્રામજનો અવનવી વાનગીઓથી અવગત થાય છે। તદુપરાંત આપણે આંગણવાડીમાં બાળકોનું દર મહિને વજન ઊંચાઈ કરીએ છીએ તથા સગર્ભા અને ધાત્રી બહેનોનું દર 3 માસે HB કરવામાં આવે છે તથા તદુપરાંત આંગણવાડી પર સગર્ભા અને ધાત્રી બહેનોને પોષણ સુધા યોજના અંતર્ગત પૌષ્ટિક આહાર આપવામાં આવે છે, જેમાં ચણા, મગ, દાળ ભાત, શાક, રોટલી વગેરે પૌષ્ટિક વ્યંજનો સામેલ કરેલ છે। મારું નામ એમી જોસેફ છે, હું દેવગઢ બારિયામાં CDPO તરીકે ફરજ બજાવું છું। અત્યારે ચાલી રહેલા પોષણ માસમાં દરેક આંગણવાડી કેન્દ્રો દ્વારા વિવિધ જનજાગૃતિને લગતી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે। આ સિવાય અમારા ત્યાં પોષણ સુધા યોજના પણ ચાલી રહી છે, જેમાં સગર્ભા અને ધાત્રી માતાઓને દરરોજ બોલાવવામાં આવે છે અને એક ટાઈમ ભોજન આપવામાં આવે છે। આ સિવાય એમને આયર્ન ફોલિક એસિડની દવા અને કેલ્શિયમની દવા પણ આપવામાં આવે છે, જેનાથી એમના પોષણ સ્તરમાં અને જ્યારે પણ બાળક જન્મે એના પોષણ સ્તરમાં પણ સુધારો થાય। તદુપરાંત દૂધ સંજીવની યોજના પણ ચાલે છે, જે અંતર્ગત બધાને ફ્લેવર્ડ, બાળકોને ખાસ કરીને રોજ ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે અને આ બધી તમામ પ્રવૃત્તિઓનું પોષણ ટ્રેકરની અંદર પણ અમે એન્ટ્રી કરતા હોઈએ છીએ, જેમાં બાળકોનું વજન, ઊંચાઈ બધું બહેનો દ્વારા જ એન્ટ્રી કરવામાં આવે છે। મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ, સંજેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।